नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनु हार्दिक स्वागत छे। हूँ योगेश बोका, सब्जेक्ट मैथमेटिक्स एटले के मैथ्स, पेपर CCMATH 503 मां अपने यूनिट वन नी अंदर लास्ट एक्जाम्पल तरफ आप जी रहा है। जे अपने एक्जाम्पल तमने अगाउ कराया है, ए एक्जाम्पल ना लास्ट एक्जाम्पल तरफ आपणे जई रह्या छे, एटले के आपणे एना लास्ट एक्जाम्पल सुधी आपणे पहोंचवानो प्रयत्न करी रह्या छे। हवे शुं छे विद्यार्थी मित्रों, तो नेक्स्ट एक्जाम्पल तमारो जे एक्जाम्पल छे ए एक्जाम्पल छे डी स्क्वेर माइनस 3D + 2 y = अने सोल्व करवानो छे। सोल्व डी स्क्वेर माइनस 3D + 2 y = साइन e^-x। આવો તમારી જોડે એક્ઝામ્પલ છે। હવે આની અંદર આપણે સોલ્વ કરવાનો છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો સોલ્વ કરવા માટે આપણે CF કરીએ છીએ। તો કે 4CF માં શું લખાશે? તો કે ધી ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ m² - 3m + 2 = 0, અને આનો મીનિંગ એવો થશે m² - 2 m² - 1 = 0 અને l = m = 2 ઓર m = 1। અને આના માટે જો તમે CF લખશો તો તમારો CF શું લખાશે? તો કે c1e^2x + c2e^x। મેઇન વસ્તુ આપણા માટે વિદ્યાર્થી મિત્રો છે PI। તો PI ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે 1/d² - 3d + 2 × sin e^-x। ઓકે, હવે 1/d² - 3d + 2 એના આપણે બે ફેક્ટરાઇઝ છે, d - 2 d - 1 sin e^-x। ઓકે, હવે આ ક્યાંથી આવ્યું? તો આપણે ફેક્ટરાઇઝ પાડીએ છીએ એ પ્રમાણે હવે તમને થોડોક આઈડિયા આવશે કે આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ। તો કે આપણી જોડે કોઈ એવું e^x × v વાળું ફોર્મ્યુલા પણ અહીંયા નથી, એટલું એક્સ વાળું આપણને ફોર્મ્યુલા લાગે છે, એટલે કે 1/d - α × x વાળી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરી શકીએ એમ છીએ। ઓકે, તો આના માટે 1/d - 2 એમને એમ રાખીએ, 1/d - 1 sin e^-x આપણે કરી શકીએ। ઓકે, તો 1/d - 2 1/d - α × sin e^-x સૂત્ર શું છે? તો કે e^αx · e^αx · x dx। ઓકે, e^α અહીંયા આલ્ફા શું છે? 1 છે। તો કે e^x · e^x sin e^-x dx। ઓકે, હવે આપણે ધારીએ છીએ કે સપોઝ e^-x = t, તો -e^-x dx = dt। હવે આને આપણે t લઈએ તો t dx = dt, એનો મતલબ કે dx = -dt/t આપણે લખી શકીએ। ઓકે, અહીંયા શું લખી શકશું? t। હવે આ જે વેલ્યુ છે એ આની અંદર આપણે મૂકીએ તો શું લખાય? 1/d - 2 e^x · e^x · t sin t dt dt / t પણ -dt। ઓકે, તો t શું થઈ જશે? કેન્સલ થઈ જશે। એનો મતલબ કે હવે શું લખાશે? તો 1/d - 2 e^x sin t નું શું થાય? cos t - cos t - cos t - plus એટલે કે cos t। ઓકે, તો 1/d e^x cos t તમારું લખાશે। ફરીથી ધ્યાન આપજો શું કરવાનું છે કે sin e^-x sin e^-x e^-x આપણે આની ફોર્મ્યુલા વાપરશું, d - αx e^αx · x dx વાળી ફોર્મ્યુલાનો યુઝ કરશું। હવે એ કર્યા પછી આપણે શું કરશું? તો 1/d - 2 e^x અહીંયા આલ્ફા બરાબર 1 છે, ઇન્ટિગ્રેશન e^-x sin e^-x · dx।
હવે ઈ રીસ ટુ એક્સ માઇનસ બરાબર આપણે શું લઈ લઈએ છીએ, ટી લઈએ છીએ, એટલે કે આનું એકવાર વિકલન કરીએ, ડેરિવેટિવ કરીએ તો ડીએક્સ થશે ઇઝ ઇક્વલ ટુ ડીટી થશે. પણ આને તો શું લખી શકીએ આપણે, ટી લખી શકીએ, એટલે કે માઇનસ ટી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો ડીએક્સને કરીએ તો માઇનસ ડીટી બાય ટી, અને એ વેલ્યુ આપણે એની અંદર મૂકીએ તો આપણને અહીંયા શું મળે છે, વન અપોન ડી માઇનસ ટુ ઈ રીસ ટુ ટી કોસ ટી. હવે આપણે એને આગળ વધારીએ તો શું લખી શકીએ, તો વન અપોન ડી માઇનસ ટુ ઈ રીસ ટુ એક્સ કોસ ટી, ઈ રીસ ટુ એક્સ કોસ ટી. હવે આને આગળ વધારીએ તો શું લખી શકીએ, વન માઇનસ ટુ ઈ રીસ ટુ એક્સ કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ, ઈ રીસ ટુ માઇનસ એક્સ આપણે લખી શકીએ. ઓકે, હવે એ લખવા માટે આપણે પ્રક્રિયા કરીએ તો આના માટે ફરીથી આપણે એપ્લાય કરીએ તો જુઓ તમે, ઈ રીસ ટુ એક્સ કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ છે, તો આપણે જો પ્રક્રિયા ફરીથી આના માટે આપણે ઈ રીસ ટુ વન અપોન ડી માઇનસ ટુ ઈ રીસ ટુ આલ્ફાવાળી ફોર્મ્યુલાનો યુઝ કરશું તો શું લખાશે, તો કે ઈ રીસ ટુ ટુ એક્સ ઇન્ટીગ્રેશન ઈ રીસ ટુ ટુ એક્સ, આને આપણે આખો એક્સ ગણી લઈએ છીએ, ઇન્ટુ એક્સ કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ, કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ. ફરીથી સમજો, આને આપણે ટોટલી આખો એક્સ ગણીએ છીએ, આને શું ગણીએ છીએ, ટોટલી આખો એક્સ ગણીએ છીએ. એટલા માટે આપણે ઈ રીસ ટુ ટુ એક્સ ઈ રીસ ટુ માઇનસ, સોરી, ઈ રીસ ટુ માઇનસ ટુ એક્સ ઈ રીસ ટુ એક્સ કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ મળશે. ઓકે, ઈ રીસ ટુ ટુ એક્સ ઇન્ટીગ્રેશન ઈ રીસ ટુ માઇનસ એક્સ, કારણ કે કોસ ટુ એક્સ ઈ કોસ ઈ રીસ ટુ માઇનસ એક્સ. હવે તમે જો ઈ રીસ ટુ માઇનસ એક્સ બરાબર ટી લેશો તો માઇનસ ઈ રીસ ટુ માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી, એનો મતલબ કે આના બરાબર ફરીથી ટી લો તો ડીએક્સ બરાબર ડીટી, એનો મતલબ કે ડીએક્સ બરાબર માઇનસ ડીટી બાય ટી ઇન્ટુ ડીએક્સ, અહીંયા શું આવશે, ડીએક્સ. ઓકે, તો ઈ રીસ ટુ ટુ એક્સ ઇન્ટીગ્રેશન ટી કોસ ટી ઇન્ટુ ડીએક્સની જગ્યાએ શું લખાશે, માઇનસ ડીટી અપોન ટી. ઓકે, તો ટી ટી કેન્સલ, તો ઈ રીસ ટુ ટુ એક્સ ઇન્ટીગ્રેશન કોસ ટી એટલે સાઇન ટી. ઓકે, પણ શું લખાશે, માઇનસ સાઇન ટી. હવે આ માઇનસ છે એટલા માટે માઇનસ સાઇન ટી. હવે શું લખાશે, તો કે ઈ રીસ ટુ ટુ એક્સ માઇનસ સાઇન ટી. ઓકે, અને ધ જનરલ સોલ્યુશન હવે લખીએ છે, ધી જનરલ સોલ્યુશન ઓફ ધ જનરલ સોલ્યુશન ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ સી એ પ્લસ પી આઈ, વાય ઇઝ ઇક્વલ ટુ સી એ પ્લસ પી આઈ. હવે આપણો સી સી એફ શું હતો, તો કે સી વન ઈ રીસ ટુ ટુ એક્સ પ્લસ સી ટુ ઈ રીસ ટુ એક્સ પ્લસ અને માઇનસ ઈ રીસ ટુ ટુ એક્સ સાઇન ટી, આ તમારો શું થયો, વાય. તો દરેક એક્ઝામ્પલ તમારે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એક્ઝામ્પલ પૂર્ણ કરવાનો છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આમાં નામાં આગળ વધીએ છીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે એના માટેની આપણે ચર્ચા કરીએ છીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે એના માટે સ્ટેટમેન્ટ છે કે સોલ્વ ડી સ્ક્વેર માઇનસ નાઇન ડી પ્લસ એટીન વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ, ઈ રીસ ટુ ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ, ડી સ્ક્વેર માઇનસ નાઇન ડી પ્લસ એટીન વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ, એ તમારી ફોર્મ્યુલા છે. ઓકે, તો હવે તમે આને કોઈ પણ એક્ઝામ્પલ આવે તો કે ફોર સી એફ, ફોર સી એફ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ, આનું ઓક્ઝિલરી ઇક્વેશન આપણે લખીએ તો શું લખાય, તો એમ સ્ક્વેર માઇનસ નાઇન એમ પ્લસ એટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને આના માટે છ તરી અઢાર અને છ ત્રણ નવ એટલે એમ માઇનસ સિક્સ એમ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એમ ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઓર એમ ઇઝ ઇક્વલ ટુ થ્રી, એનો મતલબ કે સી એફ ઇઝ ઇક્વલ ટુ સી વન ઇરીસ ટુ સિક્સ એક્સ પ્લસ સી ટુ ઇરીસ ટુ થ્રી એક્સ. આ સી એફ તો તમે ઓલરેડી ફાઇન્ડ કરી શકો છો, પહેલી મેથડનો આપણે ઉપયોગ કર્યો છે. હવે જે નેક્સ્ટ છે આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપીને આપણે પીઆઈ ફાઇન્ડ કરવાનું છે. તો પીઆઈ ફાઇન્ડ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે, તો પીઆઈ શું કઈ રીતે ફાઇન્ડ કરશું, તો તમારે શું કરશું, તો વન અપોન ડી સ્ક્વેર માઇનસ નાઇન ડી પ્લસ એટીન ઇન્ટુ ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ, આને બરાબર સમજો, ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ તમે લીધું છે. હવે આના ફેક્ટરાઇઝ પાડીએ તો ડી માઇનસ સિક્સ ડી માઇનસ થ્રી ઈ રીસ ટુ માઇનસ થ્રી એક્સ. ઓકે, હવે આપણે ડી માઇનસ થ્રીને અંદર ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો વન અપોન ડી માઇનસ સિક્સ વન અપોન ડી માઇનસ થ્રી
ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ. બરાબર સમજો શું કર્યું છે? તો વન અપોન ડી માઇનસ સિક્સ ડી માઇનસ થ્રી ના આના ફેક્ટરાઇઝ પડ્યા, આ એમને એમ લખ્યું છે. હવે ડી માઇનસ થ્રી એટલે કે ડી માઇનસ આલ્ફા વાળું જે ઇક્વેશન છે આપણું, વન માઇનસ ડી આલ્ફા અગાઉના એક્ઝામ્પલમાં જ કર્યું છે, ઈ રેઝ ટુ આલ્ફા એક્સ વાળી જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીએ આપણે, તો શું લખી શકીએ? તો વન ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ ઇન્ટીગ્રેશન ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ડી એક્સ. ઓકે, હવે આની બરાબર ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ બરાબર આપણે ટી લઈએ તો શું લખાય? તો કે માઇનસ થ્રી ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. એનો મતલબ કે ડીએક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય માઇનસ થ્રી આપણે લખી શકીએ. ઓકે, હા કે ના? હવે ડીટી બાય થ્રી લખી શકીએ. ઓકે, તો એ પ્રક્રિયા જો આમાં પુટ કરીએ આપણે તો એની અંદર પુટ કરશું તો શું લખાશે એ આપણે જોઈએ છે. બરાબર સમજો, એની અંદર આપણે ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ માટે પ્રૂવ કરશું તો ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ એમને ઇન્ટીગ્રેશન, ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સની જગ્યાએ આપણે ટી લીધો છે તો ટી ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ એટલે કે ઈ રેઝ ટુ ટી ડીટી બાય માઇનસ થ્રી ટી માઇનસ થ્રી. ઓકે, ટીડી શું થઈ જશે? કેન્સલ થશે. ટીડી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો વન અપોન ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ, હવે ઇન્ટીગ્રેશન ઈ રેઝ ટુ ટી ડીટી, પણ કેવું માઇનસ થ્રી છે તમારી. ઓકે, હવે એ વન અપોન ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ ડિવાઇડેડ બાય માઇનસ થ્રી, ઈ રેઝ ટુ થ્રી એક્સ ડિવાઇડેડ બાય માઇનસ થ્રી ઇન્ટીગ્રેશન ઈ રેઝ ટુ ટી ડીટી. ઓકે, હવે તમે એનું ઇન્ટીગ્રેશન કરો તો ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ ડિવાઇડેડ બાય માઇનસ થ્રી ઈ રેઝ ટુ ટીનું શું થઈ જશે? ઈ રેઝ ટુ ટી. પણ ઈ રેઝ ટુ ટીની જગ્યાએ હવે આપણે શું લખી શકીએ? તો કે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ ડિવાઇડેડ બાય માઇનસ થ્રી ઇન્ટુ ઈ રેઝ ટુ ટી એટલે કે ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ, કારણ કે આપણે ટીની જગ્યાએ શું ધારેલું છે? ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ આપણે ધારેલું છે. ઓકે, હવે ઇક્વલ ટુ કરશું તો માઇનસ વન બાય થ્રી આની અંદરથી વન અપોન ડી માઇનસ સિક્સ ઈ રેઝ ટુ થ્રી એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ. બરાબર છે. હવે જો તમે એપ્લાય કરો તો માઇનસ વન બાય થ્રી આની અંદર આપણે વન અપોન ડી માઇનસ આલ્ફા વાળી વેલ્યુ એપ્લાય કરશું આની અંદર. ઓકે, ડી માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ અને એક્સ ગણી લઈ આપો તો વન અપોન ડી માઇનસ આલ્ફા એટલે કે ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઇન્ટીગ્રેશન ઈ રેઝ ટુ માઇનસ સિક્સ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ થ્રી એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇન્ટુ ડી એક્સ. તો માઇનસ વન બાય થ્રી ઈ રેઝ ટુ સિક્સ એક્સ, હવે આ માઇનસ થ્રી એક્સ એટલે કે ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ડી એક્સ. ઓકે, હવે આની અંદર તમે જે પ્રક્રિયા કરો છો એ પ્રમાણે પ્રક્રિયા કરી આને ટી લઈ લેશો તો શું લખાશે? કે માઇનસ વન બાય થ્રી ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઇન્ટીગ્રેશન ટી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી અને ડીએક્સની જગ્યાએ શું લખાશે? તો કે માઇનસ ડી થ્રી ટી. ટી ડી પાછું શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને તમે આની પ્રક્રિયા કરશો તો માઇનસ વન બાય થ્રી ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઈ રેઝ ટુ ટી એટલે કે માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી ડીટી, ડીટી નહીં આવે અને ડિવાઇડેડ બાય માઇનસ વન બાય થ્રી તમારું ઓલરેડી છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા આગળ માઇનસ છે જ ઓલરેડી તમારું. ઓકે, તો માઇનસ વન બાય નાઇન ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી, આ તમારો શું થઈ જશે? તમારો પીઆઈ થશે. ઓકે, વન બાય નાઇન ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ તમારો શું થઈ જશે? તમારો આ પીઆઈ થશે. તો ફરીથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આપણે ક્યાંથી શું કરીએ છીએ. તો આ જે વેરિયેબલ આપણે લઈએ છીએ એમ એમાં આપણે અહીંયા આ એક્સ લઈએ છીએ એમાં બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે એક્સ કઈ રીતે વેલ્યુ મૂકી શકીએ છીએ. હવે માઇનસ વન બાય થ્રી છે અને પછી તમે વન અપોન ડી માઇનસ આલ્ફાવાળી જે વેલ્યુ છે એનું ઇક્વેશન કરતા કરતા આવશો. અહીંયા મેં લખ્યું નથી, ડાયરેક્ટ મેં લખી દીધું છે કે ટી, પણ તમારે લખવાનું છે કે સપોઝ ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી, ઈ રેઝ ટુ માઇનસ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી એવું તમે લખશો એના પછી તમે આ પ્રોસેસ કરી શકશો. અને એમાંથી પછી તમે સીએફ અને તમારો પીઆઈ, તમારો સીએફ જે હતો એ સીએફ કેટલો હતો? તો કે સી વન ઈ રેઝ ટુ સિક્સ એક્સ, સી ટુ ઈ રેઝ ટુ થ્રી એક્સ, એ અને તમારો પીઆઈનું બંનેનું એડિશન કરશો તમારો જે પીઆઈ મળ્યો છે વન બાય નાઇન ઈ રેઝ ટુ સિક્સ એક્સ ઈ રેઝ ટુ માઇનસ ટી,
એટલે ઇરેસ ટુ ટી ની જગ્યાએ પાછું તમે ફરીથી ઇરેસ ટુ માઇનસ થ્રી એક્સ તમારે મૂકવું પડશે, અને જો એ મૂકી દેશો તો તમારો આન્સર જે તમને છે એ તમારો આન્સર તમને મળી જશે. તો ફરીથી આપણે અગાઉના લેક્ચરમાં જ્યારે ભણીશું ત્યારે હજી સુધી જે પણ એક્ઝામ્પલ બાકી હશે એ એક્ઝામ્પલ આપણે અગાઉના લેક્ચરમાં કરશું. આભાર.